વાસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ સામે વધુ એક એફઆઈઆર નોંધાઈ છે ગતરોજ આદિવાસી આક્રોશ રેલી બાદ શરતોને આધીન આપેલ મંજૂરીનું ઉલ્લંઘન થતા એફઆઈઆર નોંધાઈ હતી અનંત પટેલની આદિવાસી આક્રોશ રેલીને જુદી જુદી બાવીસ શરતોને આધારે મંજૂરી અપાઈ હતી જો કે કલેક્ટર કચેરીના બસો મીટરના વિસ્તારમાં સરઘસ ધરણા સભા લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં ઉલ્લંઘન કરાયો હતો સમય મર્યાદા કરતાં પોણા ત્રણ કલાક વધુ રેલી ચાલી હતી તેમજ કલેક્ટર કચેરીમાં પોલીસ દ્વારા સમજાવવામાં આવતા છતાં સભા કરીને ડીજે પર ભાષણો ચાલુ રાખવામાં આવ્યા હતા તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પાંચ આગેવાનોના નામોની યાદી માંગવામાં આવી હતી પરંતુ યાદી ન આપી કલેક્ટરને નીચે બોલાવી આવેદનપત્ર સ્વીકારવાની જીત પણ કરાઈ હતી રેલીની મંજૂરીની બાવીસ શરતોમાંથી

ન પકડાતા આ આક્રોશ રેલી કરાઈ હતી કે આ અગાઉ પણ ધારાસભ્ય અનંત પટેલ સામે ખેરગામ પોલીસ મથક માં ત્રણ જેટલી ફરિયાદ નોંધાઈ ચુકી છે આદિવાસી સમાજ નો આમની આદિવાસી સમાજની આદિવાસી આક્રોશ રેલી આજે નવસારી ખાતે રાખવામાં આવી હતી જેમાં પાંચથી છ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો આક્રોશની સાથે આવ્યા હતા મુખ્ય વાત હતી આઠમી તારીખે જ્યારે મારા પર જીવલેણ હુમલો થયો હતો ખેરગામ ખાતે અને હુમલો કરનાર જિલ્લા પંચાયતના પ્રમુખ એટલે કે ભાજપના પદાધિકારી છે અને હજુ સુધી એમની ધરપકડ કરવામાં નથી આવી ત્યારે સામાન્ય છે કે આદિવાસી સમાજ ઉગ્ર આક્રોશ સાથે રસ્તા પર ઉતર્યા હોય અત્યાર સુધી એક ધારાસભ્ય તરીકે હું ગુજરાતના ધારાસભ્ય તરીકે એકસો બ્યાસીમાંથી એક છું ત્યારે કોઈ પણ મુખ્યમંત્રીએ ઉપમુખ્યમંત્રીએ કે અમારા વિધાનસભાના અધ્યક્ષે પણ મારી ખબર અંતર પૂછી નથી અને કોઈ મંત્રીએ પૂછી નથી તેવા સમયમાં રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા મને ખબર અંતર પૂછવામાં આવી અને આક્રોશ રેલીમાં પોતે હાજર રહીને આદિવાસી સમાજની સાથે હું છું એવો મેસેજ આપવા માટે અમારી સાથે હાજર રહ્યા હતા અને આક્રોશ રેલી અમે કરીને આવેદનપત્ર આપવા ગયા પરંતુ કોઈ કંઈક કારણસર કલેક્ટર અધિકારી અથવા કલેક્ટરના અધિક ઓફિસની કર્મચારીઓ પણ અમારું આવેદન લેવા માટે ન આવ્યા અમે આદિવાસી સમાજના આગેવાનો સાથે નક્કી કર્યું છે કે અમે કલેક્ટર સાહેબને મેસેજ કરીશું વોટ્સઅપ મેસેજ કરીશું એમને મેલ કરીશું અને પત્ર પણ લખીશું પરંતુ આક્રોશની વાત અને જે અમારી સાથે અન્યાયકાલી વલણ થાય છે એની વાત અમે મૂકશું જ્યાં સુધી અમારી વાત ન માનવામાં આવે ધરપકડ ન કરવામાં આવે અને આપણા જિલ્લા પંચાયતના પ્રમુખને બરખાસ્ત ન કરવામાં આવે બધી ત્રણે ત્રણ એફઆઈઆર પાછી ન ખેંચવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ આરપોરી ન્યૂઝ નવસારી